ભુજના બેવફા પતિએ પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી અને કોઈને શોખ ન જાય તે માટે મૃત પત્નીને પ્રેમીની નાસી ગઈ હોવાની ઘટનાઓ ઊભી કરી. અજય દેવગનની દ્રશ્યમ ફિલ્મની જેમ પત્નીની લાશને સગે વગે કરી હત્યા કેસને ઢાંકવાનો પ્રયાસ કર્યો, પણ આખરે એ પતિ પશ્ચિમ કચ્છ એલસીબીના હાથે ઝડપાઈ ગયો. જાણો આખો કિસ્સો. 9 મહિના થયા ગુમ થયેલી ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હતી અને એ હત્યાના ભેદભરમનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી અનુસાર ભુજના ઇસ્માઇલ હુસેન માજોઠીએ તારીખ 10/6/2018 પત્ની રૂક્ષાના ગુમ થઈ છે તે અંગેની બી ડિવિઝનમાં પોલીસમાં નોંધ કરાવી હતી. ત્યાર પછી પણ પોલીસ ઉપર દબાણ બનાવતા ઇસ્માઇલે એસપી કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની ગુમ પત્ની રૂક્ષાનાને શોધી આપવા દબાણ બનાવ્યું હતું. એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની ગુમ થયેલી પત્ની રૂક્ષાનાને શોધવા માટે પશ્ચિમ કચ્છ એલસીબીની કામગીરી બરાબર ન હોય અન્ય પોલીસ એજન્સીને તપાસ સોંપવા માટે માંગણી કરી હતી. બનાવની જો વાત કરીએ તો રૂક્ષાનાની માતા સાકીનાબેન અને બે ભાઈઓ સલીમ તેમજ ઇકબાલે રૂક્ષાનાના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ તેમજ તેની પ્રેમિકા એવી બીજી પત્ની ઉપર રૂક્ષાનાની હત્યા કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસ સમક્ષ તપાસની માંગણી રજૂ કરી હતી. આ દરમિયાન ઇસ્માઇલ દ્વારા પોતાની પ્રથમ પત્ની ગુમ થઈ છે એ નાટક કરવાની સાથે હત્યાની આખી ઘટનાને છુપાવવા માટે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવું માસ્ટર માઇન્ડ વાપરીને આયોજન કરાયું હતું. આ આખી મર્ડર મિસ્ટ્રીને અંજામ આપનાર એક મહિલા સહિત 7 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે, જેમાં ઇસ્માઇલ હુસેન માજોઠી અને તેનો સાથ આપનાર અન્ય 5 આરોપીઓ જાવેદ જુબુન માજોઠી, સાજિદ દાઉદ ખલીફા, સાયમા સાજિદ ખલીફા, અલ્તાફ અબ્દુલ માજોઠી, સબીર જુબેર માજોઠી, મામન ઓસમાણ કુંભારની ધરપકડ કરી છે. IGDB વાઘેલા અને DSP સૌરભ તોલબિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ ફોનને આધારે વોચ ગોઠવી ધીરજપૂર્વક તપાસ કરી અને 9 મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જો કે મર્ડર મિસ્ટ્રીનો ઇસ્માઇલે રચેલો ખોફનાક ખેલ ક્રાઇમ થ્રિલર અને ક્રાઇમ સસ્પેન્સનો નોવેલ જેવો છે. ઇસ્માઇલે તેની મુંબઈની પ્રેમિકા એવી બીજી પત્ની નાજિયા સાથે લગ્ન કર્યા બાદ પ્રથમ પત્ની રૂક્ષાના સાથે તેના ઝઘડા થતા હતા. રૂક્ષાનાએ બીજી પત્નીના પ્રેમમાં પાગલ બનેલા ઇસ્માઇલ સાથે મારકૂટની પોલીસ ફરિયાદ પણ કરી હતી. એટલે ઇસ્માઇલે રૂક્ષાનાને કાયમ માટે ચૂપ કરી દેવા હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યાની આ ઘટના અંગે ઇન્ચાર્જ PI ઓસુરાના જણાવ્યા પ્રમાણે 9/6/2018 સાંજે 7 વાગ્યાના અરસામાં ઇસ્માઇલનો માસીનો દીકરો જાવેદ જુબન માજોઠી રૂક્ષાનાને બલેનો કારમાં ભુજના GIDC પાસે આવેલા કાસમાં પીરની દરગાહ પાસે લઈ ગયો હતો અને છરી વડે રૂક્ષાનાની હત્યા કરી હતી. ત્યાં જાવેદે અન્ય આરોપીઓ સબીર જુબન માજોઠી અને અલ્તાફ અલ્દુમ માજોઠીની મદદથી આયશા પાર્કની ઉત્તર દિવાલની નજીક રૂક્ષાનાની લાશ દાટી દીધી હતી. આરોપીઓએ હત્યાના પુરાવાનો નાશ કરવા બલેનો કારમાંથી લોહીના ડાઘ ભૂસી કાઢ્યા હતા, સીટ કવર સળગાવી નાખ્યા હતા. રૂક્ષાનાનો મોબાઈલ જાવેદ પોતાના મિત્ર સાઉદ દાઉદ ખલીફાને આપી દીધો હતો. રૂક્ષાનાની હત્યા બાદ પતિ ઇસ્માઇલે તે જીવતી છે એવી વિગતો ઊભી કરી હતી. રૂક્ષાનાનો મોબાઈલ ફોન લઈને સાજિદે અમદાવાદથી રૂક્ષાનાના પરિવારજનોને ફોન કર્યો હતો કે તે રૂક્ષાનાના પ્રેમમાં હતા અને તેઓ ભાગી ગયા છે. ત્યારબાદ રૂક્ષાનાનો મોબાઈલ કાલુપુર રેલવે સ્ટેશને ફેંકી દીધો હતો. ત્યારબાદ સાજિદ અને તેની પત્ની સાયમા અજમેર શરીફ ગયા હતા. ત્યાં તેમણે અજમેર શરીફ હોટલમાં રૂક્ષાનાનું ખોટું ID કાર્ડ આપ્યું હતું. અજમેર શરીફથી સાયમાએ રૂક્ષાનાના પતિ ઇસ્માઇલને અને રૂક્ષાનાના ભાઈ ઇકબાલને મોબાઈલની દુકાનેથી ફોન કર્યો હતો. જો કે આ દરમિયાન રૂક્ષાના નહીં મળતા તેની હત્યા કરાઈ છે તેવી જાણ લોકોને થશે એવી બીક લાગતા ઇસ્માઇલે અન્ય આરોપી મામદ ઓસમાણ કુંભારની મદદથી આયશા પાર્કમાંથી લાશ કાઢીને સિમધર સિટીમાં અરવિંદસિંહ જાડેજાના મકાનમાં ચાલતા કામની પૂરની અંદર નાખી દીધી હતી, ઉપર કોન્ક્રીટ કરી નાખ્યું હતું. એલસીબી ટીમે ઝીણવટ ભરી તપાસ કરી આ થ્રિલર કેસનો ભેદ ઉકેલ્યો છે. અજય દેવગણની દ્રશ્યમ ફિલ્મની જેમ અહીં ઇતિહાસ દોહરાવવા આવ્યો છે. આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માજોઠીએ તારીખ 10/6/2018 રોજ 13:00 વાગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી. ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્નો કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ગુમ થનાર રૂક્ષાનાબેનના માતા સકીનાબેને
પોલીસ અધિક્ષકને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઇસ્માઇલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી. પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રૂકસાનાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ બાબતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં. ત્યાર પછી સકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરન્ટ પણ કઢાવેલું, પરંતુ ઇસ્માઇલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ પણ માજોટી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષકશ્રી એમ એસ ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ ગુમ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી. આ જાણવા જોગના કામે આ ગુમ થનાર રૂકસાનાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 498 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલો હતો. ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગત સોર્સીસથી પણ હકીકત જાણવા મળેલી કે આ રૂકસાનાબેન અને એના પતિ વચ્ચે એના પતિ ઇસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા. એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોધી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલ હોય તેવા અંગત સોર્સીસ તરફથી પણ હકીકત મળેલી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ ગુના આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે ઇસ્માઇલ સંકળાયેલા ઇસ્માઇલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી. તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાહિત કાવતરાને અંજામ આપેલો છે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ 9/6/2018 રોજ ઇસ્માઇલ માલા હુસેન માજોઠીએ તેના જ મિત્ર જાવેદની સાથે મળી અને ગુનાહિત કાવતરું રચેલું અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ 9/6/2018 રોજ સાંજના 7 વાગ્યા પછી જાવેદ પોત બોલેનો ગાડી લઈ અને રૂકસાણાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમ શાહ પીરની દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી રૂકસાણા બેનનું મર્ડર કરેલું. ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયસા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતરું રચેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયસા પાર્કમાં જાવેદના જે પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો. એની અંદર આ રૂકસાણાબેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી. આ ડેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી. ત્યાર પછી રૂકસાણાબેન ગુમ થયેલા છે તે બાબતે મિસગાઈડ કરવા માટે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને રૂકસાણાબેનનો મોબાઈલ આપેલો અને તેમને એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી રૂકસાણાબેનના સગાવાલાને જાણ કરજે કે ભાઈ હું રૂકસાણાબેનને લઈને ભાગી ગયો છું એટલે તમે આવો તપાસ કરતા નહીં. એટલે પોલીસ ગેરમાર્ગે દોરાઈ અને રૂકસાણાબેનને કોઈ લઈને લગ્ન કરવાના ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસે બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સાજીદ દાઉદભાઈ ખલીફાને મોબાઈલ રૂકસાણાબેનનો મોબાઈલ લઈ અને તારીખ 9/6/2018 રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રૂકસાણાબેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો. ત્યાર પછી આ સાજીદે મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો
ત્યાર પછી પણ સકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા બીજા વધારાના પૂરા ખોટા પુરાવા ઊભા કરવા માટે ફરીવાર સાજિદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજિદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રૂકસાણાબેનનું આઈકાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂકસાણાબેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂકસાણાબેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર શરફથી આ ફોન કરવામાં આવેલો. ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા, અવારનવાર રૂકસાણાબેનને અને એના પતિને ઝઘડો થતા હતા, એ તમામ સંજોગો જોતા આ ગુનામાં એની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા LCB દ્વારા એની પૂછપરછ કરી અને આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે. પરંતુ આ કામે LCB લગભગ ગુનો ડિટેક કરવાના પ્રયત્નમાં જ હતી. તે દરમિયાન આ ગુનો જો LCB ડિટેક કરી દેશે એ ડરથી આ ઇસ્માઇલ હુસેન માજોટીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને LCB પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી, જેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રૂકસાણાબેનનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે, જેની આ રિટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ પોતાની કબૂલાત કરેલ, પરંતુ આ ગુનામાં ગુમ થયેલ રૂકસાણાબેનની ડેડ બોડી મળી આવેલ નહીં, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, FSL અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઇસ્માઇલ હુસેન માજોટીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌપ્રથમ એને આઈસા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં દાટેલી હતી. ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઇલ માજોટી કરતો હતો. એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું. એ દરમિયાન 4 ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે રૂકસાણાબેનના જે ડેડ બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને 4 ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પંચો રૂબરૂ ગઈકાલે ચેક કરતા આ 4 ફૂટના ખાડામાં કરતા એના અસ્થિ મળી આવેલા છે, જેથી ઇસ્માઇલ હુસેન માજોટીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રૂકસાણાબેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય, તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોટી તથા અલ્તાફ અબ્દુલ માજોટીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે, જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ LCB PI ઓસુરા સાહેબે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા 201 પુરાવાનો નાશ કરવો, 120B તથા 177 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI પ્રજાપતિ સાહેબ કરી રહ્યા છે. હા, સૌ પ્રથમ જે પ્રમાણે આપણે હાલના સંજોગોમાં જોઈએ છીએ કે આ અગાઉ પણ આવા મૂવી દ્રશ્યમ પિક્ચર હતું એની અંદર પણ આ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, એટલે એની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રૂકસાણાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા, અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને 498નો ગુનો પણ રજીસ્ટર થયેલો હતો, એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાના કારણે જ આ કાયમી કાસળ નીકળવા માટે જ આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે. હા, ખાડા ખોદવા માટે જ્યારે ફરીવાર જ્યારે ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મામદ ઓસમાન કુંભારના JCB અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઇલે મામદ ઓસમાન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરવિંદસિંહ જાડેજાના મકાનમાં
એ નાખી હોવાની હકીકત જણાવેલ છે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.